हेलो स्टूडेंट्स, आज आप डिजिटल इलेक्ट्रॉनिक सब्जेक्ट काउंटर बात करवाना छे। काउंटर एटले शू? काउंटर में तमने क्या बेजिक नॉलेज की जरूर पड़ से, काउंटर केटला टाइपना होय छे, कई रीते तमे फ्लिपफ्लॉप नो यूज करो छो, ए बधी वस्तु आपणे काउंटर बेजिक्स में सीखवाना छे। तो सौथी पहला बात करिए, काउंटर यूज सेना माटे थाय छे। काउंटर नो जे यूज छे ए जनरली टाइम काउंट करवा माटे अथवा तो फ्रीक्वंसी काउंट करवा माटे यूज थाय छे। तमे जनरली आईपीएल मैच में, क्रिकेट में अथवा फूटबॉल वक्त जोयो हशे के काउंटडाउन होय छे। क्रिकेट माटे जे काउंटडाउन होय छे, केटला सेकंड्स थया, अथवा तमे स्पोर्ट्स जोता होय एनी अंदर तमे जोयो हशे के 100 मीटर नी दौड़ होय तो 8 सेकंड नी अंदर पूरी करी अथवा 9 सेकंड नी अंदर पूरी करी, तो ए जे काउंटिंग करवानुं काम छे, टाइम ने काउंट करवानुं काम छे, ए काउंटर करे छे। टाइम एटले वन अपॉन फ्रीक्वंसी, एटले आपणे एवुं पण कही शकीए के फ्रीक्वंसी इक्वल टू वन अपॉन टाइम। तो जो तमने टाइम ख्याल आवी जाए तो तमे फ्रीक्वंसीनी वेल्यू पण जाणी शको। एटला माटे काउंटरना बेसिकली बे यूज़ छे, एक टाइम जाणवा माटे, बीजू फ्रीक्वंसी जाणवा माटे। बीजी वस्तु छे क्लॉक पल्स, जे काउंटरना बेसिक्सनी अंदर क्लॉक पल्स एटले तमे क्लॉकनी वात करीए एटले के घड़ियाळ, तो घड़ियाळनो एक फिक्स टाइम छे कि दर एक सेकंडे જે સેકન્ડ કાંટો છે એ થોડોક ખસે છે, એ ફિક્સ છે। એવી રીતે જે આપણે ક્લોક પલ્સ કહીએ છીએ તો એનું એક ફિક્સ ડ્યુરેશન છે કે જેના માટે એટલા ટાઈમ માટે ઓફ રહે છે અને અમુક ફિક્સ ડ્યુરેશન માટે ઓન રહે છે। તો આપણે જ્યારે પણ કાઉન્ટર બનાવવું હોય તો ફ્લિપફ્લોપનો યુઝ કરીએ છીએ। એક ફ્લિપફ્લોપ હોય એ અથવા તો નંબર 0 અથવા તો નંબર 1 ને પોતાની અંદર સ્ટોર કરી શકે છે। જ્યારે પણ આપણે એવું કહીએ છીએ કે ટોગલ, તમે ફ્લિપફ્લોપ ભણ્યા હશો, ફ્લિપફ્લોપની અંદર જે કે ફ્લિપફ્લોપ અને ટોગલ, ટી ફ્લિપફ્લોપમાં એવું આવતું હતું કે ટોગલિંગ આઉટપુટ મળે, એનો મતલબ કે જો એ વખતે પ્રીવિયસ આઉટપુટ 0 હોય તો એ 1 થઈ જાય અને 1 હોય તો 0 થાય, એટલે ટોગલિંગનો મિનિંગ છે 1માંથી 0 અને 0માંથી 1। અને એ ટ્રિગરિંગ ઉપર ડિપેન્ડ કરે છે। ટ્રિગરિંગ એટલે બે ટાઈપના ટ્રિગરિંગ હોય છે, પોઝિટિવ ટ્રિગરિંગ અને નેગેટિવ ટ્રિગરિંગ। તો જો હું પોઝિટિવ ટ્રિગરિંગની વાત કરું તો પોઝિટિવ ટ્રિગરિંગ એટલે કે રાઈઝ વખતે જ્યારે પણ તમારો જે ક્લોક સિગ્નલ રાઈઝ થતો હોય, એટલે કે 0થી 1 થતો હોય, એને પોઝિટિવ ટ્રિગર કહેવાય। નેગેટિવ ટ્રિગર એટલે કે 1માંથી જ્યારે 0 થતો હોય। તો ફ્લિપફ્લોપ છે એ હંમેશા ટોગલિંગ મોડ હોય, એની અંદર તમે એને યુઝ કરો ત્યારે જ તમે કાઉન્ટર માટે એને યુઝ કરી શકશો। એટલે કે જે પણ આપણે કાઉન્ટરની વાત કરીએ છીએ એ એવા ફ્લિપફ્લોપના બનેલા હોય છે કે જેમાં ટોગલિંગ મોડ ઓન થાય છે। તો કયા છે એવા બે ફ્લિપફ્લોપ? જનરલી જે કે અને ટી ફ્લિપફ્લોપ, આ બે ફ્લિપફ્લોપ છે જે તમે ટોગલિંગ મોડમાં યુઝ કરી શકો છો। હવે મારે ધારો કે કાઉન્ટ કરવા છે, તો ક્યાં સુધી કાઉન્ટ કરવા છે એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા ફ્લિપફ્લોપ લો છો। એના માટે એક ફોર્મ્યુલા પણ છે કે તમારે ક્યાં સુધી કાઉન્ટ કરવું છે એ ડિપેન્ડ કરે છે, ફોર્મ્યુલા 2n-1, જ્યાં એન છે એ નંબર ઓફ ફ્લિપફ્લોપ છે। એટલે કે જો તમારી પાસે એક ફ્લિપફ્લોપ હોય તો એક ફ્લિપફ્લોપની મદદથી તમે કેટલું કાઉન્ટ કરી શકો છો, તો આપણે ફોર્મ્યુલા મૂકશું 2n-1, એનની જગ્યાએ એક ફ્લિપફ્લોપ એટલે 2n-1 એટલે 2-1, આન્સર આવશે 1 સુધી તમે કાઉન્ટ કરી શકો છો। સ્ટાર્ટ કરશું 0થી, ક્યાં સુધી કાઉન્ટ કરી શકશો? 1 સુધી। એવી જ રીતે જો તમે બે ફ્લિપફ્લોપ લો તો તમે કાઉન્ટ કરી શકો છો 2n-1 એટલે 2n-1, એનો મતલબ 4-1 એટલે કે 3 સુધી તમે કાઉન્ટ કરો છો। 0થી સ્ટાર્ટ કરી અને 3 સુધી કાઉન્ટ કરી શકો છો જો તમે બે ફ્લિપફ્લોપનો યુઝ કર્યો હોય। એવી જ રીતે 3 ફ્લિપફ્લોપનો યુઝ કર્યો હોય તો 2n-3-1 એટલે કે 7, એટલે કે જો તમારે 0થી 7 સુધી કાઉન્ટ કરવું હોય તો તમે 3 ફ્લિપફ્લોપની મદદથી 7 સુધી કાઉન્ટ કરી શકો છો। જો તમે 4 ફ્લિપફ્લોપ લો તો તમે 2n-1 એટલે કે 16-1 એટલે કે 15, તો તમે 4 ફ્લિપફ્લોપની મદદથી 0થી 15 સુધી કાઉન્ટ કરી શકો છો। તો આવી રીતે ડિપેન્ડિંગ અપોન કે ક્યાં સુધી તમારે કાઉન્ટ કરવું છે, તમે એટલા ફ્લિપફ્લોપની મદદથી કાઉન્ટર ડિઝાઇન કરી શકો છો। જનરલી આપણા ડિપ્લોમાના સિલેબસમાં 15 સુધીનું કાઉન્ટ બનાવવાનું હોય છે, એટલા માટે મેક્સિમમ 4 ફ્લિપફ્લોપનો આપણે યુઝ કરશું।
બે ટર્મ છે જે ખાસ યાદ રાખજો. એક છે પોઝિટિવ એજ ટ્રિગર અને એક છે નેગેટિવ એજ ટ્રિગર. પોઝિટિવ એજ ટ્રિગર એટલે કે ફ્લિપફ્લોપ પોતાનું આઉટપુટ એટલે કે સ્ટેટ બદલશે ક્યારે, રાઇઝિંગ એજ વખતે. જો એ રાઇઝિંગ એજ એટલે કે 0-1 વખતે પોતાનું સ્ટેટ બદલે તો આપણે એને પોઝિટિવ એજ ટ્રિગર કહીશું. નેગેટિવ એજ ટ્રિગર એટલે કે આઉટપુટ 1-0 જ્યારે ચેન્જ થતું હોય ત્યારે ફ્લિપફ્લોપ પોતાનું સ્ટેટ બદલશે એને આપણે નેગેટિવ એજ ટ્રિગર્ડ ફ્લિપફ્લોપ કહેશું. કાઉન્ટર બનાવવા માટે જે ફ્લિપફ્લોપની વાત કરીએ તો આપણે વાત કરી કે ટોગલિંગ મોડની અંદર જે ફ્લિપફ્લોપ હોય એનો જ મેઇન યુઝ કાઉન્ટર તરીકે થાય છે. તો જે કે ફ્લિપફ્લોપ છે એની અંદર જ્યારે તમે બંને ઇનપુટ 1-1 આપી દો ત્યારે ટોગલ થાય છે. એવી જ રીતે ટી ફ્લિપફ્લોપમાં પણ જ્યારે ઇનપુટ 1 હોય ત્યારે તમને આઉટપુટ ટોગલિંગ મળે છે, એટલે કે 0 હોય તો 1 અને 1 હોય તો 0. એટલા માટે જનરલી બધા જ જે કાઉન્ટર આપણે ભણવાના છીએ, પછી એ અપ હોય કે ડાઉન હોય, અસિંક્રોનસ હોય કે સિંક્રોનસ હોય, આ બધા જ કાઉન્ટર આપણે જેકે અને ટી ફ્લિપફ્લોપથી બનાવશું. કેટલાક કેસની અંદર જો સ્પેશિયલ ફ્લિપફ્લોપ યુઝ કરવા પડે તો આપણે એ વખતે એનું ડિસ્કશન કરીશું. સ્ટેટ ઓફ ધી કાઉન્ટર કોને કહેવાય, એટલે કે જો મારી પાસે 3 બીટ છે તો હું એને કન્સિડર કરીશ 0-0-0 અને 7 સુધી મારે કાઉન્ટ કરવું છે તો એના પછીનું સ્ટેટમાં આઉટપુટ શું આવવું જોઈએ, 0-0-1, એના પછી 0-1-0 એટલે કે 2, એના પછી 3 એટલે કે 0-1-1. તો આ કાઉન્ટર જે છે, આ ધારો કે હું એને અપ કાઉન્ટર કરું છું, કેમ, કારણ કે એરો ક્લોકવાઇઝ છે અને 0 પછી 1 પછી 2 3 4 5 6 અને છેલ્લે 7 ઉપર અટકી અને 7 થી પાછું કાઉન્ટિંગ 1 થી સ્ટાર્ટ થઈ જાય છે. તો જ્યારે પણ તમારે કાઉન્ટિંગ કરાવવું હોય ત્યારે તમારે એનું શું બદલવાનું થશે, સ્ટેટ. આ એક સ્ટેટમાંથી આપણે એને બીજા સ્ટેટ ઉપર લઈ જઈએ છીએ, એટલે કે જ્યારે 0 ઉપરથી 1 ઉપર લઈ જઈએ છીએ ત્યારે એને સ્ટેટ કહેવામાં આવશે. અત્યારે આપણે ફંડામેન્ટલ ઉપર ફોકસ કરી રહ્યા છે એટલા માટે હું બધી બેઝિક ટર્મ્સ અને ઇન્ફોર્મેશન તમને આપી રહ્યો છું કે જે તમને કાઉન્ટર બનાવવામાં હેલ્પફુલ થાય એવી છે. જો અપ કાઉન્ટરની વાત કરીએ તો મારે જો 0-7 સુધીનું કાઉન્ટ કરવું હોય તો કાઉન્ટર કેવી રીતનું બનશે, કાઉન્ટિંગ સ્ટાર્ટ થશે 0 થી, એ જશે 7 સુધી અને 7 થી પાછું થઈ જશે 0. એનું સ્ટેટ શું હશે, તો 1-2 બીજામાંથી ત્રીજા સ્ટેટ ઉપર જશે અને 7 સુધી કાઉન્ટ કરવા છે તો મારે 3 ફ્લિપફ્લોપ લેવા પડશે અને એટલા માટે 3 ફ્લિપફ્લોપના જે આઉટપુટ હશે એ છે 0-0-0, જે મને ઇક્વિવેલન્ટ વેલ્યુ આપે છે 0. એના પછી 0-0-1 તો ઇક્વિવેલન્ટ વેલ્યુ આપશે 1. તો આવી રીતે તમે ફ્લિપફ્લોપ છે અપ કાઉન્ટર માટે જે આપણે યુઝ કરીએ છીએ એનું ટ્રુથ ટેબલ આપણને આવી રીતે મળવું જોઈએ. એવી જ રીતે તમે અહીં જોઈ શકો છો કે ક્લોકની વેલ્યુ છે એ ફર્સ્ટ ક્લોક ઉપર, જ્યારે પણ ક્લોકની વેલ્યુ એક ક્લોકમાંથી બીજી ક્લોક ઉપર જાય છે, ફર્સ્ટમાંથી સેકન્ડ ક્લોક, સેકન્ડ ક્લોકમાંથી થર્ડ ક્લોક, ત્યારે જ જે ડેસિમલ છે એની વેલ્યુ ચેન્જ થાય છે, એટલે કે આપણા સ્ટેટની વેલ્યુ ચેન્જ થાય છે. આ ફર્સ્ટ ક્લોક, સેકન્ડ ક્લોક, થર્ડ ક્લોક કોને કહેવાય, તો હું તમને અહીંયા ફિગરમાં બતાવવા માંગીશ ક્લોકના, કે ભાઈ આ એક આ પહેલી ક્લોક થઈ, એના પછી પાછું આ જે ક્લોક છે પોતાની જાતને જ્યારે રિપીટ કરે છે ત્યારે આપણે એને સેકન્ડ પલ્સ કહેશું, ત્રીજી પલ્સ કહેશું. એટલે અહીંયાથી સ્ટાર્ટ કરી અહીંયા સુધી પહેલી પલ્સ, પછી અહીંયાથી આ સ્ટાર્ટ કરીને આ બીજી પલ્સ, એવી જ રીતે ત્રીજી ચોથી એ પલ્સ માટે દરેક પલ્સ ક્લોક પલ્સ માટે આઉટપુટ ચેન્જ થશે. એટલા માટે અહીંયા લખ્યું છે કે ક્લોકની પહેલી વેલ્યુ, બીજી વેલ્યુ, ત્રીજી વેલ્યુમાં દરેક વેલ્યુ પર તમારું સ્ટેટ બદલાશે. ડાઉન કાઉન્ટરની વાત કરીએ તો આપણે 7 થી સ્ટાર્ટ કરી અને 0 સુધી જશું અને પાછું કાઉન્ટિંગ 7 થી જ સ્ટાર્ટ થશે. એ વખતે QC, કારણ કે 7 સુધી કાઉન્ટ કરવાના છે તો આપણને 3 ફ્લિપફ્લોપની જરૂર પડશે અને 3 ફ્લિપફ્લોપના આઉટપુટ અહીંયા આપણે લખ્યા છે QC, QB અને QA તરીકે. તો આ પ્રમાણે તમે ડાઉન કાઉન્ટર માટેનું ટ્રુથ ટેબલ બનાવી શકો છો. હવે વાત કરીએ કાઉન્ટરના જે ટાઈપ્સ છે, બેઝિકલી 2 ટાઈપ છે, અપ કાઉન્ટર અને ડાઉન કાઉન્ટર. પણ ક્લોક આપવાની જે મેથડ છે એના ઉપરથી પણ કાઉન્ટરના 2 ટાઈપ પડે છે, એક છે સિંક્રોનસ અને બીજું છે અસિંક્રોનસ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો અસિંક્રોનસ કાઉન્ટર, જેને રિપલ કાઉન્ટર પણ કહેવામાં આવે છે. નામ અસિંક્રોનસ કાઉન્ટર પાછળ પડવાનું એ છે, સિંક્રોનસ એટલે એક સાથે તમે બધાને જે આપતા હોઈએ, અસિંક્રોનસ એટલે કે તમે એક સાથે એને, એક સાથે બધા ફ્લિપફ્લોપને જે સિગ્નલ સરખું નથી આપતા. ક્લોક સિગ્નલ છે એ
અસિંક્રોનસ કાઉન્ટરની અંદર જેટલા પણ ફ્લિપ ફ્લોપ છે એને અલગ અલગ આપણે ક્લોક પલ્સ આપીએ છીએ, સાઇમલ્ટેનિયસલી એક જ સાથે બધાને ક્લોક નથી આપતા. જનરલી અસિંક્રોનસ કાઉન્ટરની અંદર અરેન્જમેન્ટ એવી કરેલી હોય છે કે પહેલાં જે ફ્લિપ ફ્લોપ હોય છે એના પર આપણે ક્લોક પલ્સ આપીએ છીએ અને એ જે ફ્લિપ ફ્લોપ છે એનો આઉટપુટ આપણે યુઝ કરીએ છીએ એઝ અ ક્લોક પલ્સ બીજા ફ્લિપ ફ્લોપ માટે. એવી જ રીતે અહીંયા જેટલા પણ આગળ ફ્લિપ ફ્લોપ હોય, તો ધારો કે ત્રીજું ફ્લિપ ફ્લોપ હોત તો આ બીજા ફ્લિપ ફ્લોપનો આઉટપુટ આપણે યુઝ કરસ ક્લોક તરીકે ત્રીજા ફ્લિપ ફ્લોપ માટે. તો જ્યારે તમે એટ અ ટાઈમ ખાલી એક જ જગ્યાએ ક્લોક પલ્સ આપો છો, બીજા કોઈ ફ્લિપ ફ્લોપને એ વખતે ક્લોક પલ્સ સાથે નથી આપતા, એને કહેવામાં આવે છે અસિંક્રોનસ. અને જ્યારે બધા જ ફ્લિપ ફ્લોપને એક સાથે એક જ ક્લોક આપીએ છીએ એને કહેવામાં આવે છે સિંક્રોનસ કાઉન્ટર. અસિંક્રોનસ કાઉન્ટર છે ડિઝાઇનિંગમાં ઇઝી છે, જ્યારે સિંક્રોનસ કાઉન્ટરનું ડિઝાઇનિંગ થોડુંક કોમ્પ્લિકેટેડ છે. અસિંક્રોનસ કાઉન્ટરને રિપલ કાઉન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર સ્ટુડન્ટને આ પણ કન્ફ્યુઝન હોય છે કે પૂછ્યું છે શું, રિપલ કાઉન્ટર પૂછ્યું છે કે અસિંક્રોનસ કાઉન્ટર પૂછ્યું છે. તો હું તમને જણાવી દઉં કે રિપલ કાઉન્ટર એ અસિંક્રોનસ કાઉન્ટરનું જ બીજું નામ છે. હવે રિપલનું મિનિંગ જો તમને ખ્યાલ હોય તો રિપલ એટલે કે અલગ અલગ વેવ પ્રોડ્યુસ થવા. આમાં જ્યારે આપણે તમે કોઈપણ તળાવમાં કે નદીનું પાણી હોય એમાં પથ્થરો મારો છો તો તમે વેવ્સ પ્રોડ્યુસ થતી જોઈ શકો છો. તો આ ઘણી બધી વેવ પ્રોડ્યુસ થાય છે, પણ તમે એના માટે પથ્થર કયો યુઝ કર્યો છે? એક જ. તમે 10 વેવ જનરેટ કરવા માટે 10 પથ્થરા નથી માર્યા, એક જ પથ્થર માર્યો છે જેનાથી આ 10 વેવ જનરેટ થાય છે, એને રિપલ કહેવામાં આવે છે. તો એવી રીતે અસિંક્રોનસની અંદર તમે ખાલી એક જ જગ્યાએ ક્લોક આપો છો અને પછી એની ઇફેક્ટથી એના આઉટપુટમાંથી તમે બીજા બધા ફ્લિપ ફ્લોપને ક્લોક બનાવીને આપો છો, એટલા માટે આનું નામ રિપલ કાઉન્ટર તરીકે પણ ઓળખાય છે. વાત કરીએ સિંક્રોનસ કાઉન્ટરની, તો હમણાં જ મેં તમને કીધું જો તમને અહીંયા બે ફ્લિપ ફ્લોપ દેખાય છે અને બંને જગ્યાએ જે ક્લોક પલ્સ છે એ ક્લોક પલ્સ આપણે બંને ફ્લિપ ફ્લોપને સેમ જ આપીએ છીએ, એટલા માટે આ ટાઈપના કાઉન્ટરને સિંક્રોનસ કાઉન્ટર કહેવામાં આવે છે. તો આજના પોર્શનમાં આપણે કાઉન્ટરને રિલેટેડ જે જનરલ ટર્મ્સ છે, કોને સિંક્રોનસ કહેવાય, કોને અસિંક્રોનસ કહેવાય, સ્ટેટ કોને કહેવાય, રિપલ કાઉન્ટર કેમ નામ પડ્યું, અસિંક્રોનસનું કાઉન્ટરનું બેઝિક ફંક્શન શું છે, આ બધી માહિતી આપણે મેળવી નેક્સ્ટ પાર્ટની અંદર આપણે અસિંક્રોનસ કાઉન્ટરથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ.